આજે બાયડ વિધાનસભાની અંદર બાયડના મતદારો, નહીં કે કોઈ બહારના લોકો, ઘણા બધા એવા ઉમેદવારો હતા કે જેણે બહારથી બોલાવીને સંખ્યાબળ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં પણ સક્સેસ નથી ગયા. છેલ્લી 5 ટર્મથી હું જોતો આવ્યો છું અને જે પ્રકારની રાજનીતિ બાયડ વિધાનસભાની અંદર થઈ રહી છે, સોગટાબાજી થઈ રહી છે, પ્રજાને અન્યાય થઈ રહ્યો છે અને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક મને પણ અન્યાય થયો હતો, પરંતુ મતદારોને ખબર હતી કે ધવલે એટલા બધા કામ કર્યા છે, મતદારોને ખબર હતી કે ધવલ સાથે રહીને બધાની જોડે કામ કરી રહ્યો છે. અને પહેલાં જ કહું છું કે હું ઉમેદવાર નથી, મારે બાયડ માલપુરની જનતા ઉમેદવાર છે, એમણે મને ઊભો કર્યો છે અને એમના થકી જ હું આ ઇલેક્શન લડવા નીકળ્યો છું. આગળની રણનીતિ આવનારા દિવસોની અંદર પ્રજા સામેના ઉમેદવારને જંગી બહુમતેથી હરાવશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. પ્રજાનો જે પ્રેમ અને આવકાર તમે જોયો છે કે હજારોની સંખ્યામાં કશું જ પાણી પણ પીધા વગર મારી સાથે પગપાળા બાયડ શહેરથી લઈ અને પ્રાંત કચેરી સુધી આવ્યા તે બદલ પ્રજાનો પણ હું આભાર માનું છું અને મતદારોને પણ વિનંતી કરું છું કે ફરીથી ભૂલ ના થાય કે સાચા ઉમેદવારને ક્યાંક તકલીફ પડે. સામાજિક વાત છે, અલ્પેશભાઈ મારા મોટા ભાઈ છે અને પ્રજાને, ગાંધીનગરની જનતાને અપીલ પણ કરું છું કે અલ્પેશભાઈને મદદ પણ કરે. બીજું કે અલ્પેશભાઈ એ મારું સન્માન છે, અમારા સમાજનું સન્માન છે, આ રાજકારણ સમાજનું નથી, આ રાજકારણ અહીંયા રહેલી તમામ સમાજની જનતાનું છે કે જેના ન્યાય માટે આજે હું અપક્ષ તરીકે મેં ફોર્મ ભર્યું છું. ગુજરાતમાં ત્રિપાખીય જંગ છે, લાગે છે કે બાયડમાં ત્રિપાખીય જંગ થશે? 100% એવું વિચારી શકું છું કે બાયડમાં ત્રિપાંખીઓ જંગ થઈ શકે છે, કારણ કે હજારોની સંખ્યામાં મને સમર્થન મળ્યું છે એ જોતાં મને ચોક્કસથી લાગે છે. કોની સામે જંગ હશે? અપક્ષ ધવલસિંહ ઝાલા કે પછી ધવલસિંહ ઝાલા સામે, મહેન્દ્રસિંહ અથવા તો ભીખીબેન સામે? આપ પત્રકાર છો, જાહેર જીવનની અંદર છો અને પત્રકારો આજે પ્રજાની વચ્ચે હોય છે, એટલે મારા કરતાં પણ વધારે પત્રકારોને ખબર છે, એટલે એકાંતમાં મને કહેજો કોણ જીતે એવું છે.